वाइब्रेंट समिट गुजरात देश दुनिया की नजर वाइब्रेंट समिट पर छे जी चोइस कलाक ની પણ નજર આ વાઇબ્રન્ટ છે ગુજરાત એક નવું આયામ લખવા જઈ રહ્યું છે અને આખરે 20 વર્ષનો એ સમય ગાંધીનગર પહોંચે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત છે 20 દેશોના 1000થી વધારે પ્રદર્શકો ટ્રેડ શોમાં ભાગ લેવાના છે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતના 13 સ્ટોલ જોવામાં આવી રહ્યા છે પીએમ મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું છે વિદેશી મહેમાનો ઉપસ્થિત છે નજર છે 20 દેશોના 1000થી વધારે પ્રદર્શકો ટ્રેડ શોમાં ભાગ લેશે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતના 13 સ્ટોલ જોવામાં આવી રહ્યા છે ગાંધીનગરમાં પીએમ મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું છે 20 દેશોના 1000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત છે ટ્રેડ શોમાં અહીંયા ભાગ લઈ રહ્યા છે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતના 13 સ્ટોલ પણ જોવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો જેની નજર હતી એક ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન થયું છે પ્રધાનમંત્રીએ આ ઉદઘાટન કર્યું છે સમયના દ્રશ્યો જોઈ રહ્યા છો મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ જોઈ રહ્યા છો બરાબર 20 વર્ષ પહેલા જ વાઇબ્રન્ટ સમિટનું એ સ્વપ્ન દર્શતા આજે એ વટવૃક્ષ બન્યું છે અલગ અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે અને ગુજરાતને જોઈ રહ્યા છે ગુજરાત એક નવું આયામ લખાઈ રહ્યું છે અને પ્રધાનમંત્રીએ આ ગ્લોબલ ટ્રેડ શોનું અહીંયા ઉદઘાટન પણ કર્યું છે 20 દેશોના 1000થી વધારે પ્રદર્શકો ટ્રેડ શોમાં અહીંયા ભાગ લેશે ગ્લોબલ ટ્રેડ શોનું અહીંયા ઉદઘાટન પણ કરવામાં આવેલું છે 20 દેશ 1000થી વધારે પ્રદર્શકો આ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ખાસ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના 13 સ્ટોલ પણ જોવામાં આવી રહ્યા છે આપ 6 સ્ટોલ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રધાનમંત્રીએ ખુદ નિરીક્ષણ કર્યું હતું કે આપણે કઈ રીતે આખા વિશ્વમાં ખાસ કરીને ગુજરાત જે લીડરશિપ લઈ રહ્યું છે એ લીડરશિપને વાઇબ્રન્ટ એક નવો આયામ આપી રહ્યું છે અને એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું છે